ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિષ્કામ ભાવે કામ કરતા રહો. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાળનો દૂધ આજે દહીં બની જાય છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. આપણે આપણા ભાગ્ય વિધાતા પોતે જ છીએ. આપણા કર્મોના લેખક અને નસીબના ઘડવૈયા આપણે પોતે જ છીએ. ભૂતકાળમાં જે કરી ચૂક્યા છીએ તેનું પરિણામ આજે મળે છે. જો આપણે ભવિષ્યને સારું, સુખ, શાંતિમય અને આનંદદાયક બનાવવા માગતા હોઈએ તો આજના કર્તવ્ય અને કર્મને મજબૂત રીતે અપનાવવા પડશે, કર્મયોગી બનવું પડશે. જો આજના કર્તવ્યની ઉપેક્ષા કરવામાં આવતી હોય તો નિશ્ચિત છે કે આપણે આવતીકાલ પ્રત્યે ત્રાસદાયક દુર્ભાગ્યના રૂપમાં ભોગવવી પડશે. કર્મથી વૈરાગ્ય લેવું ભૂલ ભરેલું છે. તેના કરતા નિંદા, લાલચ, કામના, દુષ્કર્મો, કુવિચારો અને આળસ વગેરેથી વૈરાગ્ય લો. દરેક યોગીએ એવા વૈરાગ્ય બનવું જોઈએ કે ઘરમાં રહીને પણ તપોવન જેવું વાતાવરણ સર્જી શકે. ભોગ વિલાસના સાધનો હોવા છતાં પણ તેનો ત્યાગ કરે તેને સાચું વૈરાગ્ય કહેવાય છે. વગર મને કરેલા ત્યાગ ખરા સમય નિષ્ફળ જવાનો ભય રહે છે. ભોગ વિલાસમાં રહીને ત્યાગી બનવું તે જ સાચી તપસ્યા છે. કર્મયોગી અડગ રહે છે કારણ કે તેનું કેન્દ્ર બિંદુ કર્મ છે. તે કર્મના બંધનોમાં ફસાતો નથી, તેથી તેના જીવનની મુક્તિ સદાય તેના હાથમાં રહે છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1951, પેજ નંબર 6, પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં. પધારવા બદલ